હવે આપણે નો કોન ટુ સિલિન્ડરનો પ્રોબ્લેમ જોઈશું તો મિત્રો આપણને ક્વેશ્ચનમાં આપવો છે કે સો મિલીમીટર હાઈટ બરાબર હાઇટ કેટલી લેવાની છે સો મિલીમીટર એટલે અહીંયા લખી દઉં તમને હાઈટ છે સો mm બરાબર અને ડાયામીટર છે એનો શું છે બરાબર તો આપણે શું કરીએ છીએ મિત્રો સ્કેલ લઈએ છીએ ટુ જેમ વન નો તો મિત્રો વધારે આઈડિયા આવશે તમને ને તમારે પણ સ્કેચ બુકમાં સીટમાં ડબલ સ્કેલમાં દોરવાનું તો પરફેક્ટ થશે તો હવે જુઓ સાઠ નો ડાયામીટર હોય તો એનું ડબલ આપણે પહેલાં શું કરશું એક એક્સ વાય લાઈન લઈ લેશું બરાબર હવે એમાં સાઠ નો ડાયામીટર છે એટલે એનું ડબલ એકસો વીસ થાય અને સો ઊંચાઈ લેવાની છે તો એ કેટલું આવે જુઓ જોઈ બસો સુધી જવું પડે કારણ કે સ્કેલ શું કર્યો આપણે ડબલ કર્યો બરાબર છે તો એક સેન્ટર લાઈન દોરી લઈએ છીએ આપણે જેની ઊંચાઈ કેટલી હશે બસો મિલીમીટર આ એક ઊભી સેન્ટર લાઇન થોડુંક ડ્રોઈંગ નીચે ગયું છે એ તમને હમણાં નહીં દેખાય પણ ચિંતા ના કરો થોડી વારમાં વિઝિબલ થશે તો હવે અહીંયા વિશે પોઈન્ટ કરીએ છીએ બરાબર ત્યાંથી આપણે આ એન્ડ પોઈન્ટ છે એ જોડી દઈશી અહીંથી આ એન્ડ પોઈન્ટ જોડી દઈ છીએ બરાબર હવે મિત્રો થોડુંક ડ્રોઈંગ ઉપર કરી દઉં એટલે તમને ટોપ વ્યૂમાં એનું સર્કલ દેખાય બરાબર છે તો ટોપ વ્યૂમાં સર્કલ દેખાડવું હોય તો આપણે શું કર્યું ડાયામીટર મીટર સાહીઠ છે તો એનું ડબલ કેટલું થાય એકસો વીસ તો આપણે એકસો વીસ ડાયામીટરનું સર્કલ દોરવાનું છે તો એકસો વીસ ડાયામીટરનું સર્કલ દોરવા હું અહીંથી જ આ પ્રમાણે ત્રીજા લઈ લઉં છું અને એક સેન્ટર પસંદ કરી અને ઉપરની નીચે જોઈ લેશું ટોપ યુ સર્કલ બની જશે બરાબર તો આ પ્રમાણે ટોપ યુ સર્કલ બની ગયું છે હવે એમાં આપણે શું કરશું એક આડી હવે મિત્રો આની બાજુમાં જ આપણે બીજો કોણ બનાવવો છે તો આપણે ઓલી એક્સવાય લાઈન ક્યાં લઈ જોઈએ તો અહીંથી જુઓ અમે કેટલું છોડ્યું છે દોઢ આ બાર પછી સાડાતેર પછી શું કર્યું છે અહીંયા આટલામાં જે કોણનો પાયો છે એ ત્રિકોણ જ દેખાશે બરાબર તો એ ડ્રો કરું છું એટલે સેન્ટર લાઈનથી સાઠ ડાબી બાજુ અને સાઠ જમણી બાજુ અને અહીંયા એવી જ રીતે એક જો ડ્રોઈંગ થોડુંક નીચે કરી દીધું એટલે તમને પૂરેપૂરો કોન વિઝિબલ થાય જો આ સેન્ટર લાઈન અને આપણે આ એન્ડ પોઈન્ટથી હવે અહીંથી આપણે શું કરીશું સોની હાઈટ છે એટલે આપણે અહીંયા કેટલી લેશું વીસ બસો અને અહીંયા આ કોનને પૂરો કરીશું જો આ કોનને અહીંયા પૂર્ણ કરીશું

ઓરિઝન્ટ સેન્ટર લાઈન એ તળિયા કેટલી લેવાની છે વીસ મિલીમીટર ઉપર બરાબર તો એ સેન્ટર લાઇન આપણે લઈ લઈએ આ સેન્ટર લાઇન બેઝથી કેટલી છે ત્રીસ મિલીમીટર ઉપર માપસો તો કેટલી હશે સાઈઠ એમ ઉપર બરાબર તો આનું માપ આપણે અહીંયા આપી દઈશી બરાબર જો આ રીતે એક્સ્ટેન્શન લાઈન લખવાનું ત્રીસ મિત્રો માપો તો કેટલું હશે સાઈઠ જુઓ ડબલ સ્કેલ છે એટલે માપો તો કેટલું થાય સાઈઠ પણ લખવાનું કેટલું ત્રીસ હવે બીજો સિલિન્ડર છે એનો ડાયામીટર પાંત્રીસ છે તો આપણે શું કરવું પડે પાંત્રીસ ની રેડિયસ લઈ લેવી પડે એટલે સિત્તેર નો ડાયામીટર કરવો પડે તો અહીંથી આ પાંત્રીસ નું પોઈન્ટ હવે આપણે બીજો સિલિન્ડર છે એ સાઈડ વ્યૂ કેવું દેખાય સર્કલ દેખાય બરાબર છે તો આપણે એ ડ્રો કરીએ તો હવે આ પાંત્રીસ ની રેડિયસ લઈને એક સિલિન્ડર સાઈડ વ્યૂ નું આપણે બનાવી લે છે

આ છે એ પ્રોજેક્શન છે એના ઉપર સ્કેચ પેન નું વર્ક આવશે જો આટલું પછી આઈ આ પ્રોજેક્શન મે ડાબી બાજુ ટ્રાન્સફર કરી દીધું છે બરાબર હવે સવાલ એ થાય કે આ કોણ ની બારે સિલિન્ડર કેટલો રાખો તો આપણે કોણ ની બારે ડાબી બાજુ 60 લઈ લઈ છે બરાબર એટલે 60 ની બદલે 65 લઈ લઈ ચલો 65 એટલે 1/2 મિલીમીટર બાર અને જમણી બાજુ 65 લઈ લઈ છે એટલે અડધો મિલીમીટર બારે બરાબર અહીંથી આ પ્રોજેક્શન એને નીચે પણ ટ્રાન્સફર કરી દઈ મિત્રો પછી અહીંથી આ પ્રોજેક્શન આ નીચે પણ ટ્રાન્સફર કરી દીધું છે જો નીચે ટ્રાન્સફર કરેલું હવે દેખાશે બરાબર હવે આના ઉપર શું વર્ક કરશું આપણે સ્કેચ પેનથી વર્ક કરશું તો એના માટે ગ્રીન કલર પસંદ કરેલો મિત્રો તો ગ્રીન કલર થી આપણે આડું સિલિન્ડર દેખાડીએ તો આડું સિલિન્ડર દેખાડો બરાબર તો આટલો ભાગ છે હા પછી અંદરનો ભાગ કેવો થઈ જાય ડોટેડ આ લાઇન કેવી થઈ જશે અંદરની ડોટેડ બહાર નીકળે એ ફૂલ એવી જ રીતે અહીંયા ઉપરની બાજુ આટલું ફૂલ પછી કેવું આવશે ડોટેડ પછી બાજુ ફૂલ પછી આને આપણે સિલિન્ડર બંધ કર્યો જો આ સિલિન્ડર બંધ હવે એવું જ કરી દેજો જો આથી પાંત્રીસ મિલીમીટર નીચે અને પાંત્રીસ મિલીમીટર ઉપર અહીંથી પાંત્રીસ મિલીમીટર નીચે અને પાંત્રીસ મિલીમીટર ઉપર હવે શું કરવાનું મિત્રો અહીંથી આપણે આ સિલિન્ડરને ડ્રો કરીશું બરાબર તો હવે એમાં ધ્યાન શું રાખીશું તો ઉપરથી જોવાનું છે મિત્રો તો ઉપરથી કોનનો જેટલો ભાગ છે અહીંયા સુધી એ ફૂલ દેખાશે બરાબર અને બાકીનો ભાગ કેવો દેખાશે ડોટેડ વાળો દેખાશે પણ કોનની નીચે જે સર્કલ છે બરાબર આપણે પહેલા આટલું સિલિન્ડર બનાવી નાખીએ જો સિદ્ધાંતમાં લઈ હવે જુઓ મિત્રો આ જે ભાગ દેખાય છે એ કેવો થઈ જશે ડોટેડ થઈ જશે એટલે મેં કન્ટિન્યુઅસ કર્યું હતું એટલે તમારે ધ્યાન રાખવાનું પેન્સિલથી વર્ક છે એટલે હું જો બ્લેક સ્કેચ પેન થી ડોટેડ લાઈન દોરું છું કેની સર્કલ ની એટલો ભાગ કેટલો થઈ જશે ડોટેડ જો આઠ ભાગ કેટલો થઈ જશે ડોટેડ કારણ કે એટલામાં સિલિન્ડર આપણને દેખાય છે બરાબર તો હવે આ આપણો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો છે પછી ટોપ વ્યૂ થઈ ગયો છે અને સાઈડ વ્યૂ પણ થઈ ગયો છે બરાબર હવે આમાંથી જે અંદરનો ભાગ છે અંદરનો ભાગ એ આપણે પેન્ડિંગ રાખીએ છીએ પ્રોજેકશન થી રાખીએ છીએ બરાબર છે આ બે કનેક્શન ડાર્ક હવે આપણે ડાયમેન્શન આપવાની જગ્યા ઓ કે ભાઈ આનો ડાયામીટર કેટલો છે તો આપણે એ ડાયામીટર અહીંયા આપીએ છીએ જો આનો ડાયામીટર સાઈઠ લખવાનો સાઈઠ માપો તો કેટલો હોય એકસો વીસ હોય બરાબર પછી આનો ડાયામીટર માપો તો કેટલો હોય જો આ ડાયામીટર છે એ માપો તો હોય પણ લખવાનો કેટલો જો માપો તો સિત્તેર થઈ ગયો સિત્તેર છે બરાબર અને આની હાઈટ જે છે એ આપણે અહીંથી આપી દઈએ છીએ જો થોડુંક ડ્રોઈંગ નીચે લઈ જાઓ એટલે તમને દેખાય કે આટલી હાઈટ છે ઈ કેટલી છે લખવાની 100 માપો તો કેટલી આવે 200 આવે એટલે આપણે બધા ડાયમેન્શન આપી જોઈ કાજી હવે મિત્રો શું કરવાનું આ સર સિલિન્ડર છે એના આઠ ભાગ પાડશું આપણે તો આઠ ભાગ કેટલા એ પડે પિસ્તાલીસ ડિગ્રી એ પડે બરાબર તો અહીંયા આપણે નેવું ડિગ્રી સેટ કરીએ છીએ અને આઠ ભાગની પ્રોસીજર કરીએ બરાબર તો આઠ ભાગ આપણે કોઈ અલગ કલર પસંદ કરીએ છીએ જે આમાં વિઝિબલ થાય બરાબર તો ઈ આઈ થિંક બ્લેક કલર બરાબર છે આ પિસ્તાલીસ નો એક ભાગ અને આ બાજુ થી પિસ્તાલીસ નો એક ભાગ હવે જુઓ જોઈએ આને હું જોઈન્ટ કરી દઉં છું આને જોઈન્ટ કરી દીધું હવે હા હવે મિત્રો ટોચનું બહુ કામ નથી જે વર્ક છે એ અહીં થશે આ ટુ આ થ્રી આ ફોર આ ફાઈવ આ સિક્સ આ સેવન આ એટ હવે મિત્રો આમાં એક વસ્તુ એવી છે કે જો આ ઉપરની ટોચનું થોડુંક કામ છે પાછું ડ્રોઈંગ નીચે લઉં છું આ ટોચથી આપણે આ વર્તુળ ને સ્પર્શક દોરવાનો છે જો આ રીતે તો એ સ્પર્શક કેવો એક જ બિંદુમાં છે તો ત્યાં શું બને નેવું ડિગ્રી બને બરોબર છે હા પછી એવી જ રીતે અહીંથી એક સ્પર્શક દોરી લઈ આ સ્પર્શક બહુ જરૂરી છે બરાબર જે એક બિંદુમાં છે હા આ પોઈન્ટને આપણે નામ આપશું એમ અને આ એન આ પોઈન્ટ એવો છે મિત્રો કે જ્યાંથી કવ છે દિશા બદલવાનો છે બરાબર હવે શું કરશું મિત્રો આ બધાય પ્રોજેક્શનને ડાબી બાજુ ટ્રાન્સફર કરશું જો આ આઠ ને બે માંથી જે પ્રોજેક્શન જાય છે એ ડાબી બાજુ ટ્રાન્સફર કરીએ છીએ બરાબર પછી આ એમ ના પ્રોજેક્શન ને પણ શું કરશું એન બંને પ્રોજેક્શન બંને ભાઈઓને ડાબી બાજુ પછી સેન્ટ્રલ લાઈન નું તો છે જ પછી છ ને ચાર નું પ્રોજેક્શન આ છ અને આ ચાર બરાબર હવે એના નામ આપી દેસુ તો જો આ પહેલું છે એ વન બીજું છે એ ટુ પછી શું આવે એમ અને એન પછી શું આવે ત્રણ પછી શું આવે ચાર પછી શું આવે પાંચ પછી બાજુમાં છ પછી આયા બાજુમાં સાત આયા બાજુમાં આઠ બધે ડેશ દઈ આવો બધે ડેશ આપી દો બરાબર અહીંયા બધે શું આપશું ડબલ ડેશ સાઈડ વ્યૂ ના પોઈન્ટ હોય એને શું નામ આપવાના ડબલ ડેશ તો સાઈડ વ્યૂમાં છેલ્લા ડબલ ડેશ કરી નાખો તોય હોય હાલે બરાબર આ બધા ડબલ ડેસ થઈ ગયા આ પ્રોજેકશન એ વ્યા ગયા અને અહીંયા નામ આપી દેવાનું વન ટુ પછી થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ અને આ એમ અને એન ડેસ ડેસ તો આ મિત્રો બધા પ્રોજેક્શન આપણે સાઈડ વ્યુમાં ટ્રાન્સફર કરી દીધા છે હવે આ બધા પ્રોજેક્શનને ક્યાં જવા દેવાના છે અહીંથી આ સિલિન્ડરમાં તો એના માટે આપણે ઓલી પિસ્તાલીસ ડિગ્રીની લાઇન જોઈ છે બરાબર તો ઈ આપણે હવે ક્યાં જગ્યા છે ડિગ્રી અહીંયા આવે છે બરોબર એટલે અહીંથી હા હમ હવે જુઓ અહીંથી બહુ ચોકસાઈપૂર્વક કામ કરવાનું છે એટલે પેલા આ બધા ત્રિકોણ ના બેઝે લઈ આવો જુઓ એટલે પેલા શું કરાય આપણે આ અંતર કેટલું રાખ્યું હતું અને આ પાંત્રીસ દુ સિત્તેર પોઈન્ટ કરી દેવાય પછી શું કરાય આ જે સેન્ટર લાઈન છે ઈ લંબાવી દેવાય સીધે સીધી હા તો એને કોણ મળવી જોઈએ આ સેન્ટર લાઈન તો મોસ્ટ ઓફ કિસ્સામાં કેવું થતું હોય આ લાઇન ત્રાસી જતી હોય અને આ લાઇન જુઓ આ ક્યાં જાય છે અહીંયા ત્રાસી છે એટલે આ એરર છે જુઓ કેટલી એરર આવી આ ટ્રાયંગલની તો હવે એરર આવે છે તો ડ્રોઈંગને કેવી રીતે ડ્રો કરવું પ્રોજેક્શન કઈ રીતે ટ્રાન્સફર કરવા તો એ હું શીખડાવું છું તો પેલા ખાલી આટલા જ પ્રોજેક્શન ટ્રાન્સફર કરો આ સાત થી આમ અને ત્રણ થી આ એટલે આ સિદ્ધાંત જળવાય રહ્યું હવે શું કરો આ આઠ અને ત્રણ બરાબર અને આ બાજુ થી બે ને ચાર હવે માપી લ્યો અહીંથી કે કેટલું દૂર આવ્યું તો કે અઢી મિલીમીટર છે સેન્ટર થી અઢી તો અહીંયા શું કરવાનું સેન્ટર થી અઢી ઉપર અને અઢી નીચે એટલે તમારા પ્રોજેક્શન ટ્રાન્સફર થઈ ગયા હવે ઉપર દેખાય દેખાય છે છે હા આ એક આ લાઇન થઈ ગઈ અને એક આ થઈ ગઈ બરાબર આમાં જુઓ આ ટ્રાન્સફર કરવાની જરૂરત ન આવી કારણ કે એરર આવતી હતી બરાબર પછી આ સાત છે એની બાજુમાં થોડેક આવશો ને એટલે એમ મળશે બરાબર એવી રીતે આ ત્રણ છે એની ડાબી બાજુમાં શું મળશે તો હવે એમાં ગેપ માપી લેવાનો તો જો જુઓથી આટલો કેટલો આવે છે ત્રણ એટલે સાત નીચે તો પેલા આપણે નામ દઈ દઈ તો ખબર પડે ને એમને એન ક્યાં આવે તો આ સેન્ટર લાઈને જોવો હોય શું નામ આવે છે વન ને આ જો આ વન અને ફાઈવ વન ફાઈવ પછી સેન્ટર લાઈન ની ઉપર એટલે અહીંથી આપણે આ પ્રોજેક્શન આ સાત નું પ્રોજેક્શન તો રેડી આવે છે આ રહ્યું આ બીજો પ્રોજેક્શન જો અહીંથી કોણ ટ્રાન્સફર થયું આ પહેલા તો સાત સૌથી ઉપર છે આ સાત પછી આ આઠ ને છ બરાબર પછી બે ને ચાર અને છેલ્લો છેડો હોય સાતની સામેનો છે એ ત્રણ બરાબર એવી રીતે અહીંયા સાત અહીંયા આઠ છ એક પાંચ બે ચાર અને ત્રણ ટ્રાન્સફર થઈ ગયા હવે સાત પછી આ બાજુ કેટલું છે જમણી બાજુ ત્રણ મિલીમીટર એટલે અહીંથી ત્રણ મિલીમીટર એક ટપકું અને ત્રણ ની ઉપરની બાજુ ત્રણ મિલીમીટર એક ટપકું હવે એનો કલર આપણે બદલીએ જો પ્રોજેક્શન છે એનો કલર ચેન્જ કર્યો છે આ લાઈન એમ આવી બરાબર અને તળિયેથી તળીય થી ઉપર આ જે લાઈન આવી ઈ એન ની આવી બરાબર છે તો હવે મિત્રો આમાં જવાબના પોઈન્ટ છે હવે આયા કટ કરે છે ને આ બધાને નામ અપાય એ આને નામ અપાય બી આને નામ અપાય સી આને નામ અપાય ડી આને નામ અપાય ઈ અને આને નામ અપાય એફ પછી બધે ડેશ બરાબર આ આ બધા પોઈન્ટને એ બી સી ડી ઈ એફ આ ડેશ હવે એમાં જોઈ લેવાય કે ભાઈ આ એ છે તો એ સી સી ડેસ દઈ દીધો છે એમાં કઈ વાંધો નહીં બરાબર છે આપણે પોઈન્ટ ઓળખવાના છે તો આમાં બે પોઈન્ટ ફિક્સ હોય બાકી બધા માં જોવું પડે એટલે કરવાનું શું કે અહી થી જુઓ બે પોઈન્ટ ફિક્સ હોય તો અહીંથી એ કેટલો દૂર છે બરાબર તો એ બત્રીસ મિલીમીટર દૂર છે તો એને સેન્ટર લાઈન થી બત્રીસ મિલીમીટર ડાબે એક પોઈન્ટ ફિક્સ કરી દેવાનો આ કે જે આપણો પી વન ફિક્સ જ છે અને અહીંયા પી વન થશે બરાબર બત્રીસ દુ ચોસઠ જમણી બાજુએ આઈ પી વન જ છે અને કયો છે હવે તમને સવાલ થશે કે નામ નામ છે છે બે કેમ થોડીક વારમાં ખબર પડી જશે પછી આજે એફ ડેસ છે ઈ માપી લેવાનો તો ઈ કેટલો છે ચોપન ને ત્રેપન ની વચ્ચે એટલે ઈ ઈ જ સેન્ટર લઈને ચોપન ત્રેપન ની વચ્ચે બરાબર અને આ બાજુ ચોપન ત્રેપન ની વચ્ચે બરાબર તો ફિક્સ છે બરાબર એટલે આને પીવન આપ્યું હવે આ પછી નો પોઈન્ટ આ ટુ પછી થ્રી ફોર આ તો એફ વાળી કોળી કઈ લાઈનમાં છે પાંચ ની લાઇનમાં છે એટલે આપણા જવાબમાં પી ફાઈવ અને પી ફાઈવ આ પોઈન્ટ બરોબર એક આ પોઈન્ટ પી ફાઈવ અને આ પી ફાઈવ ફરીથી સમજાવું છું પી વન છે ઈ કેટલો દૂર છે સેન્ટર લાઈન થી જોવો જોઈએ બત્રીસ તો આ સેન્ટર લાઈન થી બત્રીસ પી વન ફિક્સ કરી દો આ બાજુ બત્રીસ દુ ચોસઠ એ પી વન ફિક્સ કરી દો પછી આ હોય ને એ પી પાંચડો હોય જો પાંચની લાઇનમાં છે એટલે ઈ કેટલો હતો ત્રેપન ચોપન ની વચ્ચે તો અહીંયા ત્રેપન ચોપન ની વચ્ચે પી ફા આવી ગયો અહીંયા ત્રેપન ચોપન ની વચ્ચે પી ફાય આવી ગયો એટલે અહીંયાથી ક ચાલુ થાશે અને પૂર્ણ થાશે આપણે આ બે પોઈન્ટ અત્યારે આપણી પાસે છે બાકીના મેળવવાના છે તો એમાં ધ્યાન રાખીને કામ કરવાનું છે બરાબર તો હવે એના માટે હું આ અલગ કલર વાપરીશ જો હવે અહીંથી માપવાનું છે આપણે આ થી બી ડેસ જેટલું અંતર મિત્રો કહેવાય કટિંગ પ્લેન મેથડ તો પી વન તો આપણે મળી ગયો હવે આપણે શું કર્યું ફરીથી જુઓ આ જે પોઈન્ટ છે આ ટુ આઠ વાળું જુઓ આ સેન્ટર લાઈન નું ત્યાંથી બી ડેસ જેટલું શું માપવાનું અંતર માપવાનું પછી ટોપ યુમાં આવી સેન્ટર પકડી અને એક સર્કલ દોરવાનું જુઓ પેલા કેમેરામાં જોઈ લો દેખાય છે તો કે બહુ આછું દેખાય છે બરાબર તો એ આછું દેખાય છે એ સારું છે કારણ કે પછી ઘાટા નામ ઉપર છે લાઈન ઉપર છે ટુ ને એટ તો આપણને અહીંયા શું મળશે ટુ વાળું જોવો જોઈએ પોઈન્ટ આ પી ટુ મળ્યું આ મળ્યું પી ટુ હવે એવી જ રીતે ગોતવાનું છે તો આ લાઈનમાં અહીંયા પી એટ મળશે અહીંયા પી એટ મળશે આ ટોપ વ્યુમાં પોઈન્ટ એને હવે ઉપર જ આવવા દેવાના ફ્રન્ટ વ્યૂમાં બરાબર તો આ ફ્રન્ટ વ્યુમાં એક જ સિદ્ધાંતમાં આવવા જોઈએ તો અહીંથી જુઓ જોઈએ આ લાઇન ગઈ અહીંથી આ લાઈન ગઈ અહીંયા આપણને જે પોઈન્ટ મળ્યું ઈ કયું મળ્યું પી ટુ

આપણે સ્કેચ પેનનો કલર બદલીએ બરાબર જેથી કરીને તમને પોઈન્ટ દેખાય તો હવે અહીંથી જુઓ જોઈએ આ સી ડેસ બરાબર તો આ સર્કલ છે ઈ સેન્ટરેથી બીજું સર્કલ ડ્રો કરીએ છીએ હવે એ ધ્યાનથી જુઓ એ કોને કટ કરે છે એમને ક્યાં કટ કરે છે અહીંયા એટલે ત્યાં શું લખવાનું ત્યાં એમ જ લખવું એવી જ રીતે નીચે એન ની લાઇન છે ત્યાં આ પોઈન્ટ જુઓ આ ગ્રીન કલર વાળું આ એન અને આ એન તો મિત્રો પોઈન્ટ ભેગા ન કરવા વન બાય વન વિડીયો તમારે જરૂર પડે તો પાછો રિમાઇન્ડ એ કરવાની છૂટ આ એન ને એમ એ સિદ્ધાંતમાં આવે ત્યાંથી ઉપર જવા દેવાનું પ્રોજેકશન બરાબર હવે આ એમ અને એન જ્યાંથી સિદ્ધાંતમાં આવે ત્યાંથી ઉપર પ્રોજેકશન જવા દેવાનું થોડુંક આડું જાય તો એ વાંધો નહીં આ અહીંયા શું નામ આપશું એમ એન આની શું નામ આપી દેસુ આ થોડુંક આડું ગયું ગયું છે પોઈન્ટ બરાબર આ એમ એન ડેશ 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 હાલો એનું કામ થઈ ગયું હવે વારો આવે છે ડી નું અહીંથી આટલું અંતર કેટલું લેવાનું ડી ડેશ લેલું જો વળી પાછું એક સર્કલ બનાવવાનું હવે ઈ ગ્રીન કલર ઇ હું યુઝ કરીશ તો તમને દેખાશે નહીં એટલે હવે હું પાછો સ્કેચ પેનનો કલર ચેન્જ કરું છું બરાબર કારણ કે નેક્સ્ટ પોઈન્ટ છે તો તમને ગ્રીનમાં ને ગ્રીનમાં ગોટે ગોટે ચડશો તો અહીંથી દીડ જેટલું ડિસ્ટન્સ લીધું હવે અહીંથી આ બધું તમારે આછું જ કરવાનું છે જવાબ માત્ર ઘાંટો આવશે જુઓ આ બીજું સર્કલ થયું હવે ડીસ જોવાનું કોની લાઈનમાં છે તો કે થ્રી ને સેવનની લાઈનમાં છે તો આપણે થ્રી ને સેવનની લાઈનમાં જોવો જોઈએ આ પ્રોજેક્શન લાઈન દોરવી પડશે આછી જો અને એવી રીતે આ થ્રી હવે એને ક્યાં કટ કરે છે આ પોઈન્ટ સેવન વાળું જોવું જોઈએ આ સર્કલને અહીંયા આકડે કટ કરે છે બરાબર તો એને શું નામ આપશું પી સેવન પછી અહીંયા કટ કરે છે એને શું નામ આપશું પી સેવન અને એવી જ રીતે અહીંયા પી થ્રી અને એ જ પોઈન્ટ છે બરોબર આપણે અહીંયા જોઈને પી સેવન ઈ આ એમ ને એન નું હતું ને એ જ છે એટલે એ આ આ લાઇનમાં નીચે જ આવશે જુઓ આ થઈ જશે પી થ્રી આ થઈ જશે પી થ્રી બરાબર પછી વળી પાછો કલર ચેન્જ કરવો પડશે મારે હવે આપણે બ્લુ હવે જુઓ અહીંથી લઈ જઈ ઈ ડેશ સુધીનું બરાબર આ ઈ ડેશ હવે એનું સર્કલ દોરશું આપણે આ બ્લુ કલર થી તો E ડેશ કઈ લાઈન ઉપર છે 4 ને 6 વાળી લાઈન ઉપર છે તો 4 ને 6 વાળી લાઈન ઉપર જ્યાં પોઈન્ટ મળે અહીંયા P6 અને અહીંયા P4 એવી રીતે આ બ્લુ કલર જોવો જોઈએ 4 ને 6 ને ક્યાં કટ કરે છે અહીંયા P6 અને અહીંયા પી ફોર હવે શું કરવાનું મિત્રો આ જ પ્રોજેકશન પી ફોર જવા દેવાનું એટલે અહીંયા કટ કરશે બરાબર એને નામ શું આપવાનું પછી ચાર ને છ બરાબર એ ક્યાં જાય છે સીધું ઉપર એટલે આને નામ આપી દેવાનું પી ફોર અને આ હતું ને પોઈન્ટ ઈ પી ફાઈવ જ છે જુઓ આ પી ફાઈવ છે એટલે આપણને મળી ગયા છે જુઓ જોઈએ અહીંયા પી ટુ P2 ટુ કયું પોઈન્ટ છે આ એમ એન છે એમ એન ડેસ ડેસ ડેશ આ P3 થ્રી ડેશ આ P4 ફોર ડેશ અને આ P5 ડેશ પછી આ પી ટુ ડેસ અહીંયા મળ્યો તો પછી આ એમ એન ડેશ પી થ્રી પી ફોર પી તો હવે ફ્રન્ટ પીમાં મિત્રો જે કામ કરવાનું છે p1 થી p2 જાવાનું p2 થી mn તરફ જવાનું હવે જો કવની દિશા બેઈ લી અહીંથી p4 અને આમ હવે જો આયા p1 થી p2 પછી mn હવે કવની દિશા બેઈ લી અને p4 p5 તો ફ્રન્ટ વ્યૂ તો સેટ થઈ ગયો આપણો બરાબર આ ડોટેડ થઈ ગઈ આ ડોટેડ થઈ ગઈ હવે ટોપ વ્યૂ માટે મારે કયો કલર પસંદ કરવો જેથી કરીને ગાવ દેખાય કારણ કે કલર એ કલર યુઝ કરી લીધા છે તો હવે એક જ ઓપ્શન છે બ્લેક કલર બીજો કોઈ કલર રાખીશ તો તમને દેખાશે નહીં એટલે હવે આમાં કેવું છે કે પી વન પી ટુ પી થ્રી બરાબર એટલું કેવું આવશે ઉપરથી જુઓ તો આ પીવન પી ટુ અને એમ બરાબર આ પી વન પી ટુ અને એમ એન આટલું કેવું આવશે ફૂલ બાકી બધું ડોટેડ તો આપણી પાસે પી વન પી ટુ આવી રહ્યા જો બાજુમાં કોણ છે એમ એન છે આરે કોણ છે પી સેવન છે પછી અહીંયા ફોર આરે કોણ છે સિક્સ છે બરાબર અને આ પી પાંચ એકલો છે પછી પી ની બાજુમાં કોણ આવે પી એટ ડેસ તો છે પી થ્રી ની આારે કોણ આવે પી સેવન ડેસ પી ફોરની આરે કોણ આવે પી સિક્સ ડેસ તો આપણે પી વન પી ટુ એમ તો પી વન પી ટુ એવી જ રીતે ઉપર અહીંયા કોણ છે ટુની આર એટ એટલે આઈથી એટ અને એમ આટલું જોડી દેવાનું જુઓ પી વનથી એઇટ જોડો યાથી એમ જોડો પી વનથી ટુ જોડો યાંથી એન જોડો હવે જે કરવા આવશે મિત્રો એ ડોટેડ આવશે તો ધ્યાનથી કરવાનો આ પોઈન્ટ કયો છે પી સેવન એટલે એને જોડો સેવન કોની હારે આવે તો કે સિક્સ હારે એટલે સિક્સથી આવી રીતે કાજુ જેવો સેબ બનાવો સિક્સથી કોણ આવે ફાઈવ આવે તો અહીંયા આવો કવ બનાવો એવી રીતે ફોર હારે આવો કવ બનાવો પછી પી થ્રી આરે કવ બનાવો પછી અહીંથી જોડી દો જો આ પી થ્રી પછી પી ફોર આરે બરાબર આ એમ છે એ પી થ્રી આ પી સેવન બરાબર તો અહીંયાથી આમ પી સિક્સ પી ફાઈવ અને અહીંથી બંધ બરાબર તો આ પ્રમાણે કળું બનશે બરાબર એક્ઝેક્ટ આન્સર તમારે જોવો હોય તો આવો છે જુઓ આ કાજુ જેવા શેપ દેખાય છે બરાબર આ કાજુ જેવા શેપ મળવા જોઈએ આને મિત્રો કહેવાય કટિંગ પ્લેન મેથડ કઈ પ્લેન મેથડ કહેવાય લખી દઉં છું કટિંગ પ્લેન મેથડ બરાબર કોઈ પૂછે કે ડેવલપમેન્ટ શેનાથી કર્યું તો કહેવાનું કટિંગ પ્લેન મેથડથી કર્યું બરાબર એમાં ડાયમેન્શન જોવો જોઈએ આ સિક્સટી આવી ગયું હાઈટ સો આવી ગઈ અને આનો ડાયામીટર પાંત્રીસ આવી ગયો અને આટલું ત્રીસ ઉપર આવી ગયું તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ Thank you.